ભારત દેશની પ્રથમ મહિલા શિક્ષક એવા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશે આજે એમના જન્મદિવસે જાણીએ સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ત્રણ જાન્યુઆરી અઢારસો ને એકત્રીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યના સતારા જિલ્લાના ખંડાલા તાલુકાના એક નાનકડા ગામમાં નાઈ ગામમાં થયો હતો ઓગણીસમી સદીમાં જ્યારે કોઈ મહિલાને મહિલાઓના અધિકાર નિરક્ષરતા અસ્પૃશ્યતા સતી પ્રથા બાળક વિવાહ વિધવા લગ્ન વિશે કોઈ અવાજ ઉઠાવતું ન હતું ત્યારે સાવિત્રીબાઈ ફૂલેએ તે સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો અને અશક્યને શક્ય કરી બતાવ્યું તેમના પિતાનું નામ ખંડોજી નેવાસે પાટિલ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું એ સમયના રિવાજો મુજબ માત્ર નવ વર્ષની બાળવયે તેમના લગ્ન જ્યોતિબા ફૂલે સાથે થયા હતા લગ્ન વખતે જ્યોતિબાની ઉંમર ફક્ત તેર વર્ષની હતી પતિ ક્રાંતિકારી અને સમાજસેવક હતા તો સાવિત્રીબાઈએ પણ પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું જ્યોતિબાના પિતાનું નામ ગોવિંદરાવ ફૂલે સાવિત્રીબાઈના સસરા પક્ષની મૂળ અટક હતી ખીરસાગર પણ પેશવાએ તેમને બાગકામ માટે પૂનામાં જમીન ભેટમાં આપેલી તેમના વ્યવસાયના લીધે તેમની અટક ફૂલે ફૂલ પરથી પડી ગઈ જ્યોતિબા શિક્ષિત વ્યક્તિ હતા પણ એકવાર મિત્રના લગ્નમાં તેમને સામાજિક ભેદભાવનો ખરાબ અનુભવ થયો આ અનુભવે તેમના જીવનની દિશા બદલી નાખી બહુ વિચાર કર્યા પછી જ્યોતિબાને આ બીમારીનું કારણ મળ્યું નિરક્ષરતા તેમને સમજાયું આ બીમારીનો ઈલાજ એક જ છે શિક્ષણ તેમને શિક્ષણ માટે કામ કરવા માંડ્યું સાથે લોકોને માંડ્યુંજોના શિકાર બનતા અટકાવવા માટે સાચી વાતો સમજાવવાનું શરૂ કર્યું તેમના શિક્ષણ વાતોથી બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો ગભરાઈ ગયા તે સમયે બ્રાહ્મણો માનતા હતા કે શિક્ષણ લેવું કે આપવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે ગભરાઈ ગયેલા આ જૂનવાણે લોકોએ ધર્મ ઉપર ભારે દબાણ કર્યું પિતાને ધર્મ સંકટમાંથી મુક્ત કરાવવા જ્યોતિબા અને સાવિત્રીબાઈએ પોતાનું કાર્ય છોડવાને બદલે પિતાનું ઘર છોડવાનું પસંદ કર્યું તે સમયે જ્યોતિબાની ઉંમર ફક્ત બાવીસ વર્ષની અને સાવિત્રીબાઈ હતા ફક્ત અઢાર વર્ષના સાવિત્રીબાઈએ પોતાના જીવનમાં કેટલાક લક્ષ નિર્ધારિત કર્યા હતા જેમાં વિધવાના લગ્ન કરાવ્યા છૂત અછૂતના કુરિવાજને નાબૂદ કરાવ્યા મહિલાઓને સમાજમાં સન્માન અપાયું દલિત મહિલાઓને શિક્ષિત બનાવવાની સામેલ કરી આ જ દિશામાં તેઓએ બાળકો માટે શાળા પણ ખોલી પુણેથી સ્કૂલ ખોલવાની શરૂઆત કરાઈ હતી અને ત્યારબાદ કુલ અઢાર સ્કૂલ તેમના દ્વારા ખોલવામાં આવી હતી જ્યોતિબાને લાગ્યું કે શાળા વધતા જ કામ સામે તેમનાથી પહોંચી વળાતું નથી તેમણે શૂદ્રો સામે શાળા તો ખોલી જ હતી પણ તેમને ભણાવે કોણ કોઈ ઉચ્ચ જાતિનો શિક્ષક આવું ધર્મભ્રષ્ટ કામ કરવા થોડો તૈયાર થાય ત્યારે તેમણે સાવિત્રીબાઈનો સાથ માંગ્યો સાવિત્રીબાઈ પોતે તે સમયે અશિક્ષિત પણ જ્યોતિબાની પ્રેરણાને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાએ શિક્ષણ મેળવ્યું શિક્ષિત સાવિત્રીબાઈએ પહેલી મે ઈસવીસન અઢારસો ને સુડતાલીસમાં અછોત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી ભારતમાં એ કોઈ પણ બાળાઓ માટેની પહેલે જ શાળા હતી સાવિત્રીબાઈનું આ સમાજ ઉદ્ધારનું કામ સમાજના ઠેકેદારોને પસંદ ના પડ્યું તેમણે શાળાએ જતી સાવિત્રીબાઈને કન્ડવાનું શરૂ કર્યું શરૂમાં તેમને અપશબ્દો સંભળાવવાના થયા તેથી પણ સાવિત્રીબાઈ ડગ્યા નહીં તેઓ શાળાએ જવા નીકળે ત્યારે લોકો તેમના પર કાદવ પણ ફેંકતા પથ્થરો મારતા પણ સાવિત્રીબાઈ જેનું નામ સતામણી વધતી ગઈ તેમ પોતાના શિક્ષણ પ્રચારનો તેમનો ઈરાદો પણ વધુ મજબૂત થતો ગયો સાવિત્રીબાઈના આ કાર્યોની સુવાસ બ્રિટિશ શાસકો સુધી પહોંચી ગઈ ઈસવીસન અઢારસો ને ચોપનમાં તે સમયના જુડિલિશ જ્યુડિશિયલ કમિશનર વોર્ડન સાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું અને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલ્લેને ખુલ્લે પ્રશંસા કરી એક ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓગતો હતો તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો બ્રિટિશ શાસનની લાખ વાતે ટીકા કરી શકાય પણ અહીં આ વાત પર તો બ્રિટિશ શાસકોએ તો વખાણ કરવા જ પડે એમણે જ શિક્ષણના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા આપણા ધર્મના રખેવાળો જ્યારે ધર્મના નામે પોતાનું રજવાડું ચલાવતા હતા ત્યારે આ બ્રિટિશ શાસકોએ ધર્મના અન્યાય સામે પડેલા જાબાજ સુધારકો બહુમાન કરતા હતા જેથી આવા ઉમદા કામ માટે બધાને પ્રોત્સાહન મળે સાવિત્રીબાઈએ પછી મજૂરો ખેડૂતો માટે રાત્રિ શાળાઓ ખોલી પ્રૌઢશાળાના વર્ગોએ ચલાવ્યા શિક્ષણના ભગીરથ કાર્યની સાથે સાથે તેમણે ઘર કરી ગયેલા સામાજિક રીત રિવાજો પર પ્રહારો કરવાના તો ચાલુ જ રાખ્યા ઈસવીસન અઢારસો અડસઠમાં તેમની અછોતોને પોતાના કૂવા પરથી પાણી પીવાની છૂટ આપી વિધવાઓ પુનઃ લગ્ન કરે સુધારાની ખુલ્લે આમ હિમાયત કરી તેમને સમાજમાં જાતિ શોષણનો ભોગ બનનાર સ્ત્રીઓ નિર્ભયપણે બાળકને જન્મ આપી શકે બાળક સારી રીતે ઉછરી શકે તે માટે બાળ હત્યા પ્રતિબંધક ગ્રહની સ્થાપના કરી સ્ત્રી સમાનતાના આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હકો માટે જાગ્રત થાય અને સ્વમાનભેર જીવતા શીખે તે માટે મહિલા સેવા સદન નામની સંસ્થા પણ સ્થાપી હતી સાવિત્રીબાઈ ફૂલે આ જ્યોતિબાએ ચોવીસ સપ્ટેમ્બર અઢારસો તોતેરમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી તેમણે વિધવા લગ્નની પરંપરા પણ શરૂ કરી અને પચીસ ડિસેમ્બર અઢારસો તોતેરના રોજ આ સંસ્થા દ્વારા પ્રથમ વિધવા વિધવા પુનઃ લગ્ન કર્યા તેઓ એક કવિયત્રી પણ હતા તેમની કવિતાઓમાં એક ટીસ અનુભવાય છે સ્ત્રીઓ માટેની હમદર્દી માણસ માણસ માટેની સમાનતાને શિક્ષણ માટેની પ્રબળ ઝંખના તેમના કાવ્યોની ઓળખ બની રહી છે કાવ્ય મીમાંસા કરવાને બદલે તેમની કવિતાને જ બોલવા દઈએ તો અંગ્રેજીમાં પણ ઘણું બધું એમણે સર્જન કર્યું છે સાવિત્રીબાઈ ફૂલે દ્વારા લખાયેલી મરાઠી કવિતાના ઉચ્ચારણ જાઓ જઈને લખો વાંચો અને આત્મનિર્ભર બનો મહેનતી બનો કામ કરો તેમજ જ્ઞાન અને ધન એકત્ર કરો જ્ઞાન વગર અંધકાર છે અને તેના વગર આપણે જાનવર બની જઈએ છીએ માટે જ ખાલી ન બેસો જઈને શિક્ષણ લો દબાયેલા અને ત્યાગ કરાયેલા દુઃખોનો અંત કરો તમારી પાસે શીખવાનો અવસર છે કાવિયત્રી તરીકે સાવિત્રીબાઈ ફૂલે સમાજમાં એક નવી જાગૃતિ લાવવા માટે કાવ્ય ફૂલે બાવન કાશી સુબોધ રત્નાકર નામના બે કાવ્યાત્મક પુસ્તકો પણ લખ્યા હતા તેમના યોગદાન બદલ અઢારસો બાવનમાં તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે સાવિત્રીબાઈ ફૂલેની યાદમાં અનેક એવોર્ડ્સની સ્થાપના કરી હતી અને તેમના સન્માનમાં ઓગણીસો અઠ્ઠાવણુંમાં એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી ઈસવીસન અઢારસો તોંતેરમાં ફૂલે દમતી એક વિધવા કાશીબાઈના દીકરા યશવંતભાઈને દત્તક લીધો ઈસવીસન અઢારસો છન્નું સત્તાણુંમાં પ્લેગ ફાટી નીકળ્યો અઢારસો સત્તાણુંમાં સોપા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતા સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાયે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું રાતે કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતાં સાવિત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો આ મહાન સેવાભાવી દંપતી સાચી શિક્ષણવિદ સાવિત્રીબાઈ દસ માર્ચ અઢારસો ને સત્તાણુંના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી આસ્તુ જય હિન્દ જય ભારત